ખેડામાં કેબિનેટ મંત્રી પ્રદીપ સરકારનું સરપ્રાઇઝ ચેકિંગ સમય આવ્યું છે. નડિયાદની સરકારી કચેરીમાં ઓચિંતી મુલાકાત લીધી. કેબિનેટ મંત્રી મુલાકાત લીધા, કામચોરી પકડાઈ છે. ગેરહાજર રહેતા અધિકારીઓ નોટિસ પણ અપાઈ છે. સમાજ કલ્યાણ વિભાગની કચેરીની પણ મુલાકાત લીધી. કેબિનેટ મંત્રીએ હાજરીપત્રક ચેક કર્યું છે. ટેબલ નીચે પાનની પિચકારી પણ મારેલી જોવા મળી છે. કેબિનેટ મંત્રીએ કર્મચારીઓને ટકોર પણ કરી છે. એક પછી એક મંત્રીઓ, રાજેન્દ્ર ત્રિવેદી હોય, હવે પ્રદીપ પરમાર સમાજ કલ્યાણ વિભાગની કચેરીએ પહોંચે છે. અને ગુલ્લીબાજ જે અધિકારીઓ છે સામે આવ્યા છે, ગંદકી કરતા પોતાની ઓફિસમાં, એ પણ સામે આવ્યા છે. ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર હાલ અત્યારે નડિયાદની મુલાકાત છે. નડિયાદની જે સરદાર ભવનમાં જે કચેરીઓ આવેલી છે અને અન્ય જે અત્યારે જે આજે કન્યા છાત્રાલય છે તેની મુલાકાત લઈ રહ્યા છે. સરપ્રાઇઝ વિઝિટ હાલ અત્યારે મંત્રીશ્રી કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે જે રીતે હાલ અત્યારે જે આ કન્યા છાત્રાલય છે, જે રીતે હાલ અત્યારે જે સ્ટુડન્ટો છે તેમની સાથે અત્યારે જે વાત કરી રહ્યા છે મંત્રીશ્રી, અને આપ જોઈ શકો છો કે જે હાલ અત્યારે જે અધિકારીઓ છે, સરકારી જે અધિકારીઓ છે, લગતા વળગતા અધિકારીઓની સાથે હાલ અત્યારે મંત્રીશ્રી વાત કરી રહ્યા છે. અને હાલ અત્યારે મંત્રીશ્રી સાથે વાત કરીશું કે જે રીતે પ્રદીપભાઈ પરમાર સાથે કે જે રીતે હાલ તેમણે વિઝિટ કરી છે. સર, જે વિઝિટ કરી છે, શું બહાર આવ્યું છે? હાલ અત્યારે આપ છાત્રાલયમાં છો, હાલ અત્યારે જે હોસ્ટેલ છે, હોસ્ટેલની મુલાકાત લીધી છે, શું કહેશો સાહેબ? આ હોસ્ટેલની અંદર જે પ્રકારની મંજૂરી આપવામાં આવી છે એ મંજૂરી પ્રમાણેના જે વ્યવસ્થા હોવી જોઈએ એ વ્યવસ્થા નથી. એટલા માટે મેં સ્થાનિક અધિકારીને સૂચના આપી છે કે આની માન્યતા રદ કરીને આ દીકરીઓને યોગ્ય સારી જગા પર બીજી સંસ્થામાં આપીને એમનું ભવિષ્ય ના બગડે. કારણ કે આવનારું ભારતનું ભવિષ્ય છે. જો આપણે ભવિષ્ય સારું પેદા નહીં કરી શકીએ અથવા ભવિષ્ય સારું નિર્માણ નહીં કરી શકીએ તો આવનારા દિવસમાં ભારત દેશની અંદર ખૂબ મોટી સમસ્યા ઊભી થાય. એ સમસ્યા ઊભી ના થાય એટલા માટે અમારી ગુજરાતની માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સરકાર આ દિશામાં સારું કામ થાય, સારા લોકોને સુવિધા મળે એ દિશામાં અમારી સરકાર કામ કરી રહી છે. સર, આપ સરદાર ભવનમાં નડિયાદમાં પહોંચ્યા હતા અને ત્યાં જે સમાજ કલ્યાણની ઓફિસ હતી ત્યાં પણ મુલાકાત લીધી. જે ગેરહાજર અધિકારીઓ અને કર્મચારીઓ હતા તેનું પણ આપ મસ્ટર ચેક કર્યું, શું કહેશો તે વિશે? શું પગલાં લેવામાં આવશે આવનાર દિવસમાં? એકચ્યુઅલીમાં એવું કે જે અરજદારો પોતાની અરજી લઈને પોતાને સરકારને મળતી સુવિધા, લાભ, લોન વગેરે યોજનાના લાભ માટે અરજીઓ કરતા હોય છે, કોઈ મા કાર્ડ કરાવતા હોય, આ લોકોની અરજીઓને યોગ્ય સમયે નિકાલ થાય એના માટેની આ સરકારના કર્મચારીની ફરજ છે. એ ફરજ એ લોકો ચૂકે એ ના ચૂકે એટલા માટે સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી. અને જે કર્મચારીએ પોતાના જે એનું હાજરી પત્રક છે એમાં સહી નથી કરી મહિનાઓ સુધી એ અધિકારીને સસ્પેન્ડ કરવાની સૂચના આપી છે. થેન્ક યુ સર. તો આ હતા જે સમાજ કલ્યાણના જે મંત્રી છે, કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર. તેમણે હાલ અત્યારે જે જણાવ્યું કે જે રીતે જે અધિકારીઓ ગેરહાજર રહે છે અને જે જે અરજદારોના કામ નથી થઈ શકતા, મોડા વહેલા પણ કામ નથી થઈ શકતા, તેઓની ઉપર અત્યારે જે મંત્રીશ્રીએ લાલાંક કરી છે અધિકારીઓ સામે. અને હાલ અત્યારે જે રીતે આ નડિયાદનું જે આજે હોસ્ટેલ છે, જે કન્યા છાત્રાલયની હોસ્ટેલ છે, તે હાલ અત્યારે મુલાકાત લીધી છે.